વડોદરાના એક ઘરમાં આર્થિક સંકળામણના કારણે એક યુવકે પોતાની માતા અને બહેન પર ચપ્પુ વડે હુમલો કરી અસંખ્ય ઘા ઘા દીધા હતા હતા બહેનને બહેનને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ઘટનામાં મારતો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં યુવક ગુસ્સામાં ઘરના કાચ તોડતો પણ નજરે આવે છે અને યુવક એટલી હદે અફટાઈ પર ઉતરી જાય છે કે વિડીયો ઉતારી રહેલા લોકોને અભદ્ર ઇશારા પણ કરે છે માતાની ફરિયાદ મુજબ અઢાર જૂને સાંજના ચાર વાગે તેમનો દીકરો બેન ગુસ્સામાં હોય તેવું લાગી રહ્યું હતું ઘરમાં નાણાકીય સંગઠનના લીધે તેમનો દીકરો બેન માનસિક તણાવમાં આવતા તે માતા પર અચાનક ગુસ્સામાં આવી જતા જોરશોરથી બોલવા લાગ્યો હતો દીકરાને ગુસ્સો કરતા જોઈને માતાએ તેને સમજાવ્યો હતો પરંતુ તેણે ગુસ્સો કરવાનું ઓછું ન કરતા માતાએ પોતાની દીકરીને ફોન કર્યો હતો અને ઘરે બોલાવી હતી માતાનો ફોન આવતા દીકરી ફટાફટ ઘરે આવી હતી અને બહારથી જ પોતાના ભાઈને ગુસ્સો ન કરવા માટે સમજાવી રહી હતી આ દરમિયાન ભાઈએ પોતાની બહેન પર ગુસ્સો કરી ઘરની સામે રોડ પર સુડાવીને શાક સમારવાના ચપ્પુ વડે તેના પેટ અને પગમાં છપરી અગિયાર ઘા મારી દીધા હતા તે ચીસો પાડવા લાગી હતી અને આ દરમિયાન માતા દીકરીને છોડાવવા જતા દીકરાએ તેમના જમણા હાથની કોણી પર ચપ્પુના ઘા મારી ઈજા પહોંચાડી હતી અને તેણે ઘરના કાચ પણ તોડી નાખ્યા હતા દીકરી અને માતાએ ચીસો પાડતા પાડોશો દોડી આવ્યા હતા અને તેઓએ દીકરાના હુમલામાંથી માતા અને દીકરીને છોડાવી બંનેને એકસો આઠ મારફતે સયાજી હોસ્પિટલમાં સારવા માટે ખસેડવામાં આવ્યા હતા તો સુરત બાદ ફરી એકવાર વડોદરામાં આવો કિસ્સો બન્યો છે દોસ્તો આના વિશે તમારું શું કેવું છે તમે કોમેન્ટ કરીને કહી શકો છો તો બસ આ તમનો વિડિયો ફરી મળીશું ના સાથે